નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યમાં હજુ 5 દિવસ ગરમી ભૂક્કા કાઢશે. 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. હજુ 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત. 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. અંગ દજાડતી કાળઝાળ અને માથાભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ભારે તાપ પડી રહ્યો છે અને આ કાળઝાળ ગરમીથી હાલ છુટકારો મળે એવા કોઈ અંદાજ નથી. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે. 5 દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું. જો જિલ્લે જ્યાં પે હીટવેવ કી વોર્નિંગ દી ગઈ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ અમદાવાદ, સુરત, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર. આ ઉપરાંત અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. ત્યારબાદ 24મીથી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે. આગોકતી ગરમીથી છુટકારો ક્યારથી? ગુજરાતમાં કઈ તારીખથી બેસશે ચોમાસું? પરેશ ગોસ્વામીએ આગાહી કરી. ગરમી અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી. હજુ 3 દિવસ હીટવેવનો રાઉન્ડ ચાલશે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. ગુજરાતીઓ આ આગોકતી ગરમીથી તોબા પોકારી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ગરમીની સ્થિતિ અંગે આગાહી કરી. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ 3 દિવસ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે, જો કે 24મી તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આ 17 તારીખથી હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલવાનો છે. એટલે હજુ પણ 3 દિવસ સુધી આ હીટવેવ છે જોવા મળશે. જો કે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય, આંશિક ઘટાડો હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 24-30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે, એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 25 થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટના વધી. કચ્છ, ગાંધીનગર, વડોદરામાં કારમાં આગ ભભૂકી. આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય એવી કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની. કચ્છના ભુજમાં ઇકો કારમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગી ત્યારે કારમાં 5 લોકો સવાર હતા. જો કે સમય સૂચકતા વાપરીને તેઓ કારની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કારમાં વિકરાળ આગ લાગી છે. સમગ્ર કારમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. જોત જોતામાં સમગ્ર કાર આગને હવાલે થઈ જાય છે. આ દરમિયાન ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. આ તરફ ગાંધીનગરમાં અકસ્માત બાદ કારમાં વિકરાળ આગ લાગી. અલ્ટો અને કિયા કારનો થયો અકસ્માત. અકસ્માત બાદ કિયા કાર ભડભડ સળગી ઉઠી. જો કે બંને કાર ચાલકોનો ચમત્કારિક બચાવ થયો. સેક્ટર 1 સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની. કારમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી. પાર્ક કરેલી કારમાં આગ લાગતા દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની શરૂઆત કારના આગળના ભાગથી થઈ. ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. જો કે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી લીધી અને આગ પર કાબૂ મેળવ્યો. ગરમીને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ થયું. અમદાવાદમાં ORS અને છાશનું વિતરણ કર્યું. કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં AMC દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ORSનું વિતરણ કરાયું. આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ORS અને છાશનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે AMC એલર્ટ મોડ પર છે. ખાસ કરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રયગૃહ લવાઈ રહ્યા છે. બપોરના સમયે 12 થી 4 સુધી રોડ પર સૂતેલા લોકોને આશ્રયગૃહમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 31 આશ્રયગૃહમાં 2800 લોકો સહારો લઈ રહ્યા છે. શહેરમાં હાલ 2100 લોકો આશ્રિત છે. સવાર, બપોર અને સાંજ 3 શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીની સિઝનમાં ડીસામાં 3જી વાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે આગામી સમયમાં તાપમાન હજુ પણ ઉંચકાય તેવી આગાહી છે. આ તરફ સાબરકાંઠામાં જોવા જેવી થઈ. હોટેલ પર બસ ઊભી રાખવાની લાઈનમાં ST ડ્રાઈવર કંડક્ટરે 9 કિલોમીટર જોખમી સવારી કરી. હોટલ પર ST બસ ઊભી રાખવાનું ભૂલી ગયા અને ડ્રાઈવર કંડક્ટરે બસ હોટલ લઈ જવા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી.
16 મે ના રોજ આ બસ હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ ઉપર બસ ઉભી રાખવાની હતી, પરંતુ ગફલતમાં ભૂલી ગયેલા. જ્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઉભી રહે ત્યારે જ હોટલ તરફથી 200 રૂપિયાની ટિકિટ મળે, જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે. તેથી 200ની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. વિડીયોમાં પ્રવાસીઓ કંડક્ટર અને ડ્રાઈવરને કરગરતા રહ્યા કે ટ્રેન છૂટી જશે, મોડું થશે, છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓની એક પણ વાત ન માની. આ મામલે પ્રવાસીએ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. પોલીસ કાફલા સાથે ભાવનગરમાં દબાણ હટાવાયું, બોર તળાવમાં મેગા ડિમોલિશન. માર્ગો પહોળા કરવા ભાવનગર શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. બોર તળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર ડિમોલિશન કરાયું, જેમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ દબાણમાં 4 મંદિર અને 1 મસ્જિદનો પણ સમાવેશ થયો છે, જેથી તેને પણ હટાવવાની કામગીરી કરાય. અગાઉ આ રોડ પરના ડિમોલિશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી, પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલિશન શરૂ કરાયું. પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ મળીને 70થી વધુ સુરક્ષા જવાનો સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાય. ભાવનગર મહાનગરપાલિકાની ટીમ 18 મીટરના રોડ પર ડિમોલિશન હાથ ધરીને રોડ ખુલ્લો કરશે. શુકડી તાલુકામાં દારૂની રેલમ છેલ છે, ખુદ ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી પરેશાન. દારૂની હું તો બધી જગ્યાએ ફરું છું, બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો. રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા હોવાના ખુદ ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યા. મહેસાણામાં દારૂબંધીનો અમલ કરાવવા ખુદ ભાજપના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા. કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસણ પોલીસ સ્ટેશને જઈને પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી, સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું. એમએલએ કરશન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અને એસપી સાહેબને રજૂઆત કરી છે. ધારાસભ્યએ પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરો. કોળી ઠાકોર સમાજ સામે ટિપ્પણી કરનારા કથાકાર રાજુ બાપુ સામે રોષ યથાવત. 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ. ધ્રુસકે ને ધ્રુસકે રડીને બે હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ. કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી. સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલા અને નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા. મહત્વનું છે કે નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી, જોકે બાપુની માફી છતાં કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી. ખેડામાં પકડાયું અનોખું જુગારધામ, ટ્રકમાંથી 42 જુગારીઓ ઝડપાયા. પોલીસથી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે, પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ. પોલીસથી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી. ઘરે કે હોટલ નહીં, પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું હતું જુગારધામ. ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુદાના ફીણાઓ પાસે ચાલુ ટ્રકમાં જુગાર રમતા 42 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક એમ 42 જુગારીઓ ટ્રકમાંથી ઉતરી રહ્યા છે. ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાબાદ, મહુધા થઈ ગલતેશ્વર તરફ આગળ વધતી હતી, જેમાં ડ્રાઈવર, ક્લીનર સહિત 42 જુગારીઓ ધોળકાના રહેવાસી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્માર્ટ મીટર સામે વિરોધનો વંટોળ યથાવત છે, સુરેન્દ્રનગરમાં ઢોલ નગારા સાથે વિરોધ કરાયો. વીજ ચોરીને અટકાવવા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટર મુદ્દે હલ્લાબોલ કર્યો. અંદાજે 250 જેટલા પરિવારના લોકોએ ઢોલ નગારા સાથે વીજ મીટરનો વિરોધ કર્યો. સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સામે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરીમાં દોડી ગયા હતા.
સ્થાનિકોએ ઢોલ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરી મહલ્લા બોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. સાથે સાથે અધિકારીને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું. શહેરમાં લગાવેલા તમામ વીજ મીટરો હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ વીજ મીટર નાખવા મામલે ગ્રાહકો સાથે ઘર્ષણના પણ બનાવો બની રહ્યા છે. જે મકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે તે મીટરમાં રિચાર્જની રકમ આડેધડ કપાતી હોવાની ફરિયાદો ઉઠી છે. લોકોએ હલ્લા બોલ કરી ચીમકી આપી છે કે જ્યાં પણ સ્માર્ટ વીજ મીટર નાખ્યા છે તે 48 કલાકમાં દૂર કરવામાં આવે. બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં, વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ. ઉનાળો અંત તરફ છે અને ચોમાસું બેસવાના ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ગત વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસિડીયુક્ત બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે. તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસિડીવાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લૂલો બચાવ કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી, દિવેલા, મગ, અડદ, સોયાબીન જેવા બિયારણો સબસિડી દરે આપવામાં આવે છે. ચાલુ સાલે ખેડૂતોએ ચોમાસું વાવણી માટે ખેતરો ખેડ કરી તૈયાર કરવાની શરૂઆત કરી છે અને ખેતીવાડી વિભાગ દ્વારા અપાતા બિયારણની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે. જૂનાગઢમાં પક્ષીઓ માટે અનોખી પહેલ, ગરમીનો ભોગ બનેલા પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કર્યું. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો હાઈ છે. ભીષણ ગરમીથી માનવજીવન આકુળ વ્યાકુળ છે ત્યારે મૂંગા પશુઓના પણ હાલ બેહાલ છે. કાળઝાળ ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. જો કે જૂનાગઢમાં એક એનજીઓએ પક્ષીઓને ગરમીથી બચાવવાનું અભિયાન છેડ્યું. અંગ દઝાડતી ગરમીમાં ભોગ બનેલા કેટલાક પક્ષીઓની સારવાર કરવામાં આવી. એક સંસ્થાએ 200 જેટલા પક્ષીઓને સારવાર આપી છે. જૂનાગઢના એક કોમ્પ્લેક્ષમાં પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું અને ત્યાં ફુવારા ગોઠવી પક્ષીઓને ઠંડક પણ આપવામાં આવી રહી છે. ગરમીનો ભોગ બનેલા પક્ષીઓને અહીં લાવવામાં આવે છે. તેઓને ઓઆરએસ અને બીજા વિટામિનના ટીપા પીવડાવી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી રાખવામાં આવે છે. અત્યાર સુધી 150થી વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા. હજુ 50 જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે. સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર, ચકલી, પોપટ, હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે, જેમાં સૌથી વધુ ચકલીઓ મોતને ભેટી રહી છે. અમદાવાદથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો. ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે. નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે, જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે. સાથે જ નાના ચિલોડામાં હથિયાર 3 કે 4 દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને એટીએસે નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે. આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે. એટીએસે ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે. ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે. એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટ હોવાની સંભાવના છે. તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચીને તપાસમાં જોડાઈ છે. 4 પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે. આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે. તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે. ચારે આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા. આ સમગ્ર મામલે એટીએસે આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે. એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે. આતંકીઓના મોબાઈલમાંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે. હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે. અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, નિવૃત્ત કસ્ટમ અધિકારીના બંગલામાં ઘૂસ્યો બુકાનીધારી. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સનસનીખેજ ઘટના બની. બુકાનીધારી યુવક એરગન સાથે નિવૃત્ત આઈઆરએસના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો. જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે લૂંટારૂ ઝડપાઈ ગયો. ઘટનાની વિગત પ્રમાણે બુકાનીધારી યુવકે એરગન સાથે નિવૃત્ત આઈઆરએસના બંગલામાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો. શહેરના આનંદનગર રોડ પર આવેલી સાગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ કસ્ટમ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા. સોમવારે સાંજે તેમના ઘરે તેઓ હાજર હતા. એ દરમિયાન એક બુકાનીધારી શખ્સે તેમના ઘરે આવી હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો. હથિયાર બતાવીને ઘરમાં જો પૈસા રખા હૈ વો દે દો એવી ધમકી પણ આપી.
ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે ઝપાઝપી થઈ, જો કે ફરિયાદીની સતર્કતા અને હિંમતના કારણે આરોપી ઝડપાઈ ગયો. આરોપીએ કયા કારણોસર આ લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી. તેની સાથે અન્ય કોઈ સહ આરોપી હતા કે કેમ, કેટલા સમયથી રેકી કરીને લૂંટ કરવા આવ્યો હતો તે અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી તપાસ હાથ ધરી છે. વીજતંત્રની ઘોર બેદરકારીથી વીજ લાઇનમાં ધડાકા સાથે આગ ભભૂકી, વડોદરાના તાંદલજાની ઘટના. જીવતા વીજ વાયરો ધડાકા અને ભડાકા સાથે સળગી ઉઠ્યા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં વીજ લાઇનમાં ધડાકા સાથે આગ લાગી. ભડકો થતા જીવતા વીજ વાયરો સળગીને તૂટી ગયા હતા, જેના પગલે અવરજવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા. વીજ તંત્રની બેદરકારીના કારણે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઉભો થયો. આગ લાગતા અમીન પાર્ક, સાલીમાર ડુપ્લેક્સ, તહુરા પાર્કમાં અંધાર પર છવાઈ ગયો હતો. વીજળી ગુલ થઈ જતા ભર ઉનાળે ભીષણ ગરમીમાં લોકોને આકરા તાપમાં શેકાવાનો વારો આવ્યો. વીજ તંત્રની બેદરકારીની આ પહેલી ઘટના નથી, વીજ લાઇનમાં આગ લાગવાની આ ઘટના ચોથી વાર બની. વારંવારની બેદરકારીથી સ્થાનિક લોકો ધુઆપુઆ થયા. નાગરિકોમાં MGVCL સામે રોષ ભભૂકી ઉઠ્યો. ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. કચ્છના કાનમેરના રણમાં થયેલી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈયાર. કાનમેર રણમાં ખેલાયેલા ખૂની ખેલમાં હત્યારાઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. મીઠાના અગરો માટે જમીન પર કબજો મેળવવા કરાયેલી હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી. આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળ, હાઈવે, હોટલ અને કાનમેર ગામમાં રિકન્સ્ટ્રક્શન કરાયું. કાનમેરના રણમાં 13 મેના રોજ બપોરે આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારોથી કરાયેલા હુમલામાં એકનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે 17 મેના રોજ 10 ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ સહિત 16 આરોપીઓની ધરપકડ કરી હતી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આરોપીઓને સાથે રાખીને પોલીસે આખા મર્ડર કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ સમયે ભચાઉ DYSP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને કાર્યવાહી કરાઈ. છોટાઉદેપુર જિલ્લામાં છતરપિંડીની અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જડીબુટ્ટીના નામે લાખો રૂપિયા પડાવવાનો કારસો રચ્યો. છેતરપિંડીની અલગ જ મોડસ ઓપરેન્ડી અપનાવનારો ભેજાબાજ આવી ગયો સકંજામાં. જો કે હાલ તો ઠગબાજ ટોળકીનો એક જ સાગરીત પકડાયો છે, પરંતુ લોકોને છેતરવાની તેઓની સ્ટાઇલ ચોંકાવનારી છે. આ ઠગબાજ ટોળકી આયુર્વેદિક જડીબુટ્ટીના નામે લોકોના લાખો રૂપિયા ઠગી લેતી. આટલું જ નહીં, રૂપિયા પડાવવા માટે ધમકી પણ આપતી. નગ્ન અવસ્થામાં યુવકના ફોટા પાડી લઈ ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો આશ્રમના લોકો ઘરે આવશે અને ઢોલ નગારા સાથે વરઘોડો કાઢશે. વેપારીના નગ્ન ફોટા વોટ્સએપ પર પણ મોકલ્યા હતા. છોટાઉદેપુરના એક ગામમાં યુવક પગની સારવાર કરવા ગયો અને લાખો રૂપિયા ખંખેરી લીધા. ધમકી આપ્યા બાદ બદનામીના ડરથી યુવકે પહેલા ગૂગલ પેથી 12,000 અને ત્યારબાદ 8 લાખ જમા કરાવ્યા હતા. આમ છતાં શખ્સોએ 3 માસના વ્યાજ સહિત 8.32 લાખની માગણી કરી હતી. જો કે યુવક વધુ છેતરાય એ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે આ ટોળકીમાંથી એક સાગરીતને પકડી લીધો છે. જો કે પકડાયેલા સાગરીતની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા છે એ સહિતની પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. કાળઝાળ ગરમીમાં સરકારી કચેરીઓ પણ સુમસામ બની, અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા. જૂનાગઢમાં આગજરતી ગરમી વચ્ચે પણ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા. News18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં જૂનાગઢની મામલતદાર કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા, તો કેટલાક કર્મચારીઓ પોતાની સીટ પર તેમજ બીજી અન્ય જગ્યાએ જોવા નહોતા મળ્યા. બીજી તરફ અરજદારો પણ એકલ દોકલ સંખ્યામાં દેખાયા. ભીષણ ગરમીમાં લોકોએ બહાર નહીં નીકળવાનું હિતાવહ માન્યું. આપતી વરસતી કાળઝાળ ગરમીએ લોકોમાં ત્રાહિમામ મચાવી દીધો છે, ત્યારે જનસંપર્કવાળી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ રિશેષ બાદ કેવા પ્રકારે કામગીરી કરે છે તેને News18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું, જ્યાં તમામ કર્મચારીઓ પોતાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા. વેકેશનમાં રાજકોટનું અટલ સરોવર તરફ લોકોની ભીડ જોવા મળી, પરંતુ ત્યાં જઈને લોકોને મોંઘું પડ્યું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓને આકર્ષતું અટલ સરોવર લૂંટ સરોવર બની ગયું છે. આવું અમારું નહીં, પરંતુ અહીં આવતા લોકોનું માનવું છે. બહાર મળતી વસ્તુના ભાવ અંદર જતા જ ડબલ થઈ જતા હોવાની સહેલાણીઓની બૂમ છે. ખાણીપીણી સહિતની વસ્તુનો ભાવ ડબલ થઈ જતા હોવાથી અહીંયા સામાન્ય પરિવારના લોકોને ફરવા આવવું ઘણું મોંઘું પડી જાય છે. આમ તો આ અટલ સરોવર અમદાવાદના કાંકરિયા જેવું જ લાગે છે. શહેરના નવા રેસકોર્સ ખાતે આ અટલ સરોવર બન્યું છે. આ સ્થળ એ શહેરનું સૌથી આકર્ષક ફરવાલાયક સ્થળ પણ છે. જો કે આ ફરવાલાયક સ્થળ બનતાની સાથે જ વિવાદમાં પણ આવ્યું. અટલ સરોવરના સંચાલકોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોટિસ અપાય છે. મનપાની મંજૂરી વિના બહારના વેન્ડરોને ઉભા રખાયા હોવાનો આક્ષેપ છે, તો સાથે સાથે પાણીપુરી સહિત ખાણીપીણીની વસ્તુઓ ડબલ ભાવે વેચાઈ રહી છે.
અટલ સરોવરમાં વેચાતી વસ્તુઓના ભાવની વાત કરવામાં આવે તો 20 રૂપિયામાં વેચાતી પાણીપુરીની ડીશ અટલ સરોવરમાં 40 રૂપિયામાં વેચાય છે. આ ઉપરાંત પાણીની બોટલના પણ 10-20 રૂપિયાના બદલે 20-40 રૂપિયા વસૂલવામાં આવતો હોવાની લોકોની બૂમ છે. ફોટોમાં આકર્ષિત લાગતી કેટલીક રાઇડ્સ હજુ પણ બંધ હાલતમાં છે. અટલ સરોવરના લોકાર્પણ પહેલા ટોય ટ્રેનની મોટી મોટી વાતો થતી હતી, જો કે હજુ ટોય ટ્રેનના ટ્રેકના પણ કોઈ ઠેકાણા નથી. ક્યારે આ ટોય ટ્રેન શરૂ થશે તેનું પણ નક્કી નથી. આ ઉપરાંત અટલ સરોવરના પ્રવેશ દ્વારથી પાર્કિંગ વિસ્તાર લગભગ 1.5 કિલોમીટર જેટલો દૂર છે. કાર અને બાઇક પાર્ક કરવાના પણ ચાર્જ ચૂકવવા પડે છે. વડતાલમાં બનશે અક્ષર ભુવન મ્યુઝિયમ. પ્રાચીન ટેકનિકથી વડતાલમાં તૈયાર થઈ રહ્યું છે મ્યુઝિયમ. ગોમતી સરોવરના કિનારે 38,800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ અક્ષર ભુવન સાકાર થવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમ પ્રાચીન ભારતીય સ્થાપત્ય અને આધુનિક ટેકનોલોજીની દિવ્યતા અને ભવ્યતાનું સંયોજન છે. આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે તે સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ કર્યા વગર જ બની રહ્યું છે. સિમેન્ટની જગ્યાએ ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે, જેમાં 200 વર્ષ અને તેનાથી જૂની ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓનો સંગ્રહ જોવા મળશે. મ્યુઝિયમમાં 1014 સ્તંભ, 1352 મકાનો, 34 નાના ગુંબજ, 1 મુખ્ય ગુંબજ અને 9 વિશાળ મ્યુઝિયમ હોલનો સમાવેશ થાય છે. સાથે જ રિસેપ્શન હોલ, સંત આશ્રમ અને પ્રિઝર્વેશન લેબોરેટરી પણ બનાવાશે. મ્યુઝિયમમાં 3D પ્રોજેક્શન, હોલોગ્રાફિક પ્રેઝન્ટેશન, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા અનેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી ભગવાન શ્રી સ્વામિનારાયણની જીવનયાત્રાનો વાસ્તવિક અનુભવ કરી શકાશે. અક્ષર ભુવનના બાંધકામમાં ચૂનો, કપચી, રેતી અને પથ્થરની ધૂળના મિશ્રણથી 4 ફૂટનું સ્તર નાખવામાં આવ્યું છે, જેને ફાઉન્ડેશન બેડ કહેવામાં આવે છે. ફાઉન્ડેશન બેડ પર 14,000 ટન વજન મૂકીને તેની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું, જે ધરતીકંપના આંચકાને સરળતાથી સહન કરી શકે છે. ઊંઝાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત. મોંઘા દાટ ચોપડા હવે મળશે રાહત દરે. અહીં થઈ રહ્યું છે નોટબુકોનું વિતરણ. વાલીઓ અને વિદ્યાર્થીઓ નોટબુક લેવા માટે લાંબી લાઇનમાં ઉભા છે, કારણ કે અહીં મળે છે રાહત દરે ચોપડા. ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ઉમદા નિર્ણય લેવામાં આવ્યો, જેમાં સ્થાનિક બજારમાં મળતા મોંઘાદાટ ચોપડા, નોટબુકો ઊંઝા એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે આપવાનો નિર્ણય કરાયો છે, જેના માટે ઊંઝા એપીએમસી દ્વારા 50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઊંઝા એપીએમસી એ આ માટે ટોટલ 7 લાખ નંગ ચોપડા અને નોટબુક છપાવી તેનું વિતરણ શરૂ કર્યું છે, જેને લઈ સવારથી જ ચોપડા લેવા માટે વિદ્યાર્થીઓની અને વાલીઓની કતારો જોવા મળી રહી છે. દર વર્ષે એપીએમસી દ્વારા આ રીતે ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. સારી ક્વોલિટીના વ્યાજબી ભાવે ચોપડા મળતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. રાજકોટ શહેરના અજીડેમની પાછળ રામવન નજીક વિસ્તારમાંથી ગેરકાયદે જિલેટીન સ્ટીક મળી આવી છે. જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી જિલેટીન સ્ટીક, ડિટોનેટર અને વાયરનો ગેરકાયદે મોટો જથ્થો પકડાયો છે. પોલીસે હાલ પેઢીના મેનેજર વિપુલ શેખાત તેમજ માલિક ભીમભાઈ બારિયા સામે ગુનો નોંધ્યો છે. હાલ આ જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું અને અગાઉ કેટલી વખત મંગાવ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મોરબીના કેટલાક ગામ માટે જીઆઈડીસી બની આફત. જિલેટીન બ્લાસ્ટથી લોકોમાં ફફડાટ. મોરબીના પાનેલી ગામ નજીક બની રહેલી જીઆઈડીસી આસપાસના સ્થાનિકો માટે આફત બની રહી છે. જીઆઈડીસીના નિર્માણ માટે કરવામાં આવેલા જિલેટીન બ્લાસ્ટના કારણે પાનેલીના ગ્રામજનોનું જીવન હરામ થઈ ગયું છે. વારંવાર થઈ રહેલા બ્લાસ્ટના કારણે પાનેલી ગામ અને આસપાસના વાડી વિસ્તારમાં મકાનોમાં તિરાડો પડી ગઈ છે. કાચા કે જૂના મકાનો જ નહીં, નવા બનેલા મકાનોમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે. નિર્માણ સ્થળ પર વહેલી સવારે કે મોડી રાતે બ્લાસ્ટ થાય છે, જેની તીવ્રતા એટલી હોય છે કે બાળકો વૃદ્ધો ગભરાઈ જાય છે. ગેરકાયદે બ્લાસ્ટ થઈ રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. બ્લાસ્ટના કારણે પથ્થર ઉડતા હોવાથી લોકોના જીવ પર પણ જોખમ ઊભું થયું છે. આસપાસની વાડીઓમાં શ્રમિકો કામ કરવા તૈયાર નથી. ગ્રામજનોનો આરોપ છે કે જમીનમાં હલચલ હોવાથી બોરવેલ પણ પુરાઈ ગયા છે, જેથી પાણી નથી આવી રહ્યું. સ્થાનિકે પોતાના થયેલા નુકસાનની વળતરની માંગ કરી છે, સાથે જ બ્લાસ્ટને રોકી જીઆઈડીસીને દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે. પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓથી છલકાયું. સુરતમાં 63,000થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત. સુરતમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો. વેકેશન પડતા જ અત્યાર સુધીમાં 63,000થી વધુ પ્રવાસીઓ સુરતમાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા. એક તરફ ઉનાળો શરૂઆતથી જ આકરો બની રહ્યો છે તો બીજી તરફ વેકેશનનો માહોલ પણ જામ્યો છે. ત્યારે સુરત મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનને લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં વધુ પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયને 14 લાખથી વધુની આવક પણ થઈ રહી છે. મહત્વનું છે કે આ પ્રાણી સંગ્રહાલયમાં અલગ પ્રજાતિના મોટાભાગના પ્રાણીઓ છે. ખાસ સુરતની શાન એવી જળ બિલાડી આકર્ષણનું કેન્દ્ર છે, તો સફેદ વાઘ, સિંહ અને દીપડા જેવા પ્રાણીને જોવા માટે પણ લોકોનો ધસારો ખૂબ જ રહે છે. ઉનાળુ વેકેશનમાં તડકો ખૂબ જ વધુ રહે છે, જેથી પ્રાણીઓમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે ખાસ પ્રકારની દવા પાણીમાં પીવડાવવામાં આવે છે.
રાજ્યમાં હજુ 5 દિવસ ગરમી ભૂક્કા કાઢશે, 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. હજુ 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત, 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી. અંગ દજાડતી કાળઝાળ અને માથાભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ભારે તાપ પડી રહ્યો છે અને આ કાળઝાળ ગરમીથી હાલ છુટકારો મળે એવા કોઈ અંદાજ નથી. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે. 5 દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું. જો જિલ્લે જ્યાં પે હીટવેવ કી વોર્નિંગ દી ગઈ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ અમદાવાદ, સુરત, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર. આ ઉપરાંત અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે, ત્યારબાદ 24મીથી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે. આગોકતી ગરમીથી છુટકારો ક્યારથી, ગુજરાતમાં કઈ તારીખથી બેસશે ચોમાસું, પરેશ ગોસ્વામીએ આગાહી કરી. ગરમી અંગે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી. હજુ 3 દિવસ હીટવેવનો રાઉન્ડ ચાલશે. ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. ગુજરાતીઓ આ આગ ઓગતી ગરમીથી તોબા પોકારી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ગરમીની સ્થિતિ અંગે આગાહી કરી. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ 3 દિવસ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે, જો કે 24મી તારીખ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. આ 17 તારીખથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને આ 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલવાનો છે, એટલે હજુ પણ 3 દિવસ સુધી આ હીટવેવ છે જોવા મળશે. જો કે 24 તારીખથી તાપમાનમાં ઘટાડો થશે, પણ એ ઘટાડો છે એ પણ કોઈ મોટો ઘટાડો નહીં હોય, આંશિક ઘટાડો હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 24-30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે, એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 25-30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ભીષણ ગરમીમાં વાહનો સળગવાની ઘટના વધી. કચ્છ, ગાંધીનગર, વડોદરામાં કારમાં આગ ભભૂકી. આકાશમાંથી અગનજ્વાળા વરસતી હોય એવી કાળઝાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બની. કચ્છના ભુજમાં ઇકો કારમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગી ત્યારે કારમાં 5 લોકો સવાર હતા, જો કે સમય સૂચકતા વાપરીને તેઓ કારની બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કારમાં વિકરાળ આગ લાગી છે. સમગ્ર કારમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. જોત જોતામાં સમગ્ર કાર આગને હવાલે થઈ જાય છે. આ દરમિયાન ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. આ તરફ ગાંધીનગરમાં અકસ્માત બાદ કારમાં વિકરાળ આગ લાગી. અલ્ટો અને કિયા કારનો થયો અકસ્માત. અકસ્માત બાદ કિયા કાર ભડભડ સળગી ઉઠી, જો કે બંને કાર ચાલકોનો ચમત્કારિક બચાવ થયો. સેક્ટર 1 સરિતા ઉદ્યાન નજીક આ ઘટના બની. કારમાં ભયાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી. પાર્ક કરેલી કારમાં આગ લાગતા દહેશતનો માહોલ સર્જાયો હતો. આગની શરૂઆત કારના આગળના ભાગથી થઈ, ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. જો કે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી લીધી અને આગ પર કાબુ મેળવ્યો. ગરમીને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ થયું. અમદાવાદમાં ORS અને છાશનું વિતરણ કર્યું. કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં AMC દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ORSનું વિતરણ કરાયું. આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ORS અને છાશનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે AMC એલર્ટ મોડ પર છે. ખાસ કરીને રોડ પર ભિક્ષુકો અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રયગૃહ લવાઈ રહ્યા છે. બપોરના સમયે 12-4 સુધી રોડ પર સૂતેલા લોકોને આશ્રયગૃહમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 31 આશ્રયગૃહમાં 2800 લોકો સહારો લઈ રહ્યા છે. શહેરમાં હાલ 2100 લોકો આશ્રિત છે. સવાર, બપોર અને સાંજ 3 શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાય છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીની સિઝનમાં ડીસામાં 3જીવાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તે ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે આગામી સમયમાં તાપમાન હજુ પણ ઉંચકાય તેવી આગાહી છે. આ તરફ સાબરકાંઠામાં જોવા જેવી થઈ. હોટેલ પર બસ ઊભી રાખવાની લાઈનમાં ST ડ્રાઈવર કંડક્ટરે 9 કિલોમીટર જોખમી સવારી કરી. હોટલ પર ST બસ ઊભી રાખવાનું ભૂલી ગયા અને ડ્રાઈવર કંડક્ટરે બસ હોટલ લઈ જવા માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકીને 9 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી.
સોળમી મે ના રોજ આ બસ હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ પાસે આગમન હોટલ ઉપર બસ ઉભી રાખવાની હતી, પરંતુ ગફલતમાં ભૂલી ગયેલા. જ્યારે હોટલ પર બસ 20 મિનિટ સુધી ઉભી રહે ત્યારે જ હોટલ તરફથી 200 રૂપિયાની ટિકિટ મળે, જે કંડક્ટરના કહેવા મુજબ તેમણે ઉપરના અધિકારીને જમા કરાવવાની હોય છે. તેથી 200ની ટિકિટ માટે લોકોના જીવની દરકાર કર્યા વગર ડ્રાઈવર અને કંડક્ટર બંનેએ લગભગ પ્રાંતિજથી હોટલ સુધી રોંગ સાઈડમાં બસ ચલાવી હોવાનો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. વિડીયોમાં પ્રવાસીઓ કંડક્ટર અને ડ્રાઈવરને કરગરતા રહ્યા કે ટ્રેન છૂટી જશે, મોડું થશે, છતાં કંડક્ટર કે ડ્રાઈવરે પ્રવાસીઓની એક પણ વાત ન માની. આ મામલે પ્રવાસીએ એસટી વિભાગમાં પણ ફરિયાદ કરી હતી.